અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી. સુરતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું. વધુ એક વૃદ્ધનું કોરોનાથી મોત નીપજ્યું છે. નાનપુરા વિસ્તારમાં આ વૃદ્ધ રહેતા હોવાનું સામે આવ્યું છે. સુરતના આ વર્ષનો મૃત્યુ આંક 2 પર પહોંચ્યો. સુરતમાં નવા 37 કેસ પોઝિટિવ આવ્યા છે, જેને પગલે તંત્ર દોડતું થયું છે. રેપિડ ટેસ્ટ પણ વધારવામાં આવ્યા છે. પરિવારના પણ ટેસ્ટ કરવામાં આવ્યા. તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં દરરોજ 31 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયેલા છે. માર્ચ મહિનામાં કુલ 342 જેટલા કેસ નોંધાયેલા છે, જેમાંથી હાલમાં 194 જેટલા એક્ટિવ કેસ છે. ગતરોજ એક 50 વર્ષીય પુરુષ જે 10 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા તેમનું અવસાન થયું છે. સદર દર્દીને ફ્રેક્ચરના કારણે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અન્ય ઇન્ફેક્શન તથા ન્યુમોનિયા થતાં તેમનો રિપોર્ટ કરાવવામાં આવેલો, જે પોઝિટિવ આવેલો હતો. દર્દી પોઝિટિવ આવતા તેમના તમામ કોન્ટેક્ટ્સનું પણ ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત સુરત મહાનગરપાલિકામાં હાલમાં 2 દર્દી હોસ્પિટલમાં દાખલ છે, બાકી તમામ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. શહેરના તમામ આરોગ્ય કેન્દ્ર, સ્મિમેર તથા મસ્કતી હોસ્પિટલ ખાતે હાલમાં ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે.